तेरी सखी मैं अंग अंग आज रंग डाल दूं। ओ तेरी सखी मैं अंग अंग आज रंग डाल दूं। अपने जी से प्रेम रंग कैसे मैं उतार दूं। मेरी सखी तेरे बिना कहीं बिना व्याकुल मन लागे। बिरहन सुर ताल साज आज तेरे आगे। नैनन को चैन नहीं रैन रैन जागे। एक पल में टूट जाए सांस के ये धागे। तू जो मुंह फेर सखी देह प्राण त्यागे। पल भर देख मुझे जिंदगी गुजार दूं। मेरी सखी तेरी सखी सखी। नमस्कार, स्वर ગુરચરીમાં હું નંદિની ત્રિવેદી આપ સૌનું અને આજના આપણા કલાકાર અક્ષત પરીખનું ભાવભીનું સ્વાગત કરું છું. અક્ષત પરીખે હમણાં બહુ જ સુંદર બંદિશ સંભળાવી આપણને, અને એ કઈ વેબ સિરીઝની છે એ કહેવાની જરૂર નથી, કારણ કે એટલી બધી પોપ્યુલર થઈ છે. તો અક્ષત પરીખ આ વેબ સિરીઝ સાથે કેવી રીતે જોડાયા હતા બંદિશ બેન્ડિટ્સ સાથે, એની વાત કરવા માટે આજે આપણી સાથે છે. અને વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, કારણ કે અક્ષત પોતે બહુ યુવાન કલાકાર છે. એમની જોડે સંગત જે પિયાનો પર કરતા હતા એ એમના પત્ની જ છે, પ્રાર્થના મહેતા. તો એ બંનેએ સરસ વાતાવરણ બાંધી દીધું છે. તો આપણે એમની સાથે જ વાતચીત શરૂ કરીએ, પણ એ પહેલાં થોડોક પરિચય હું તમને અક્ષત પરીખનો આપી દઉં. અક્ષત પરીખ આમ તો અમદાવાદના છે. એમના દાદા પંડિત કૃષ્ણકાંત પરીખ અને એમના પિતાજી પંડિત નીરજ પરીખ, એમની પાસે જેમણે સંગીતની તાલીમ લીધી હોય તો આટલી સરસ જે લેગેસી જેમની પાસે હોય એમના વિશે શું કહેવાનું. અને આખું આ પરીખ પરિવાર જે છે એમના ગુરુ છે સંગીત માર્તંડ પંડિત જસરાજજી, જેમને હમણાં જ આપણે ગુમાવ્યા 17 ઓગસ્ટે. તો આટલી રિચ સમૃદ્ધ સંગીત પરંપરા જેમની પાસે છે એ અક્ષત પરીખે સિરિયલોમાં મ્યુઝિક આપ્યું છે, જિંગલ્સમાં મ્યુઝિક આપ્યું છે, એડવર્ટાઇઝમેન્ટ્સમાં આપ્યું છે, ફિલ્મો માટે પણ એ કામ કરી રહ્યા છે. અને આ ઇન્ટરનેશનલી પોપ્યુલર થયેલી વેબ સિરીઝ બંદિશ બેન્ડિટ્સમાં એ મ્યુઝિક સુપરવાઇઝર રહી ચૂક્યા છે. તો આ બહુ જ મોટી અચીવમેન્ટ છે કે આટલી નાની વયે એમને ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ આપવાનું કામ સોંપવામાં આવ્યું. એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. અને નોર્મલ ગીતમાં લિપસિંગ કરવાનું સહેલું હોય, પણ જે ક્લાસિકલ મ્યુઝિક છે જેમાં સરગમ હોય, આલાપ હોય, અને એની સાથે એક્ટ કરવાનું, તો એ કેવી રીતે કરવાનું એની ટ્રેનિંગ અક્ષતે આપણા સર્વોચ્ચ કલાકારો જે છે નસીરુદ્દીન શાહ છે કે પછી અતુલ કુલકર્ણી છે, અને જે યંગ આર્ટિસ્ટ છે રાધે એનું કેરેક્ટર જે છે ઋત્વિક ભૌમિક, તો આ બધાને એમણે ટ્રેન કરવાનું કામ કર્યું હતું. અને આજે આપણે એમની જ સાથે વાત કરીએ. તો અક્ષત, મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે આ બંદિશ બેન્ડિટ સાથે જોડાવાનું કેવી રીતે શક્ય બન્યું, અને આ સિરીઝ સાથે જોડાયેલી કોઈક સરસ વાત હોય અથવા તો બિહાઇન્ડ ધ સીન કોઈ કલાકાર સાથે જે તમે કંઈક મહેસૂસ કર્યું હોય એ અમારા દર્શકોને જણાવો. બંદિશ બેન્ડિટ્સ વેબ સિરીઝ આખી જે આખી એની જર્ની હતી બહુ ઇન્ટરેસ્ટિંગ હતી મારા માટે. પહેલાં તો કેવી રીતે મળી એની વાત કરું આપને. ઓલ ઓફ સડન એક પ્રોડક્શન હાઉસમાંથી મને ફોન આવ્યો કે તમે મ્યુઝિક શીખવાડો છો, તમે ગાવાનું શીખવાડો છો? એટલે મેં કીધું કે હા, હું ગાવાનું શીખવાડું છું.
કે તમે અમારા ઓફિસે મળવા આવો. અમે એક વેબ સિરીઝ કરીએ છીએ જેમાં તમારે એક્ટર્સને મ્યુઝિકલી ટ્રેન કરવાના છે. એટલે મેં કીધું કે યસ, હું મળવા આવ્યો કારણ કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગી મને. એ લોકોને મળ્યો, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર બધા જે વખતે હતા એમણે આખી સ્ટોરી મને સંભળાવી. અને સ્ટોરી સાંભળ્યા પછીનું મારું રિએક્શન એવું હતું કે આ તો મારી સ્ટોરી છે, મારી લાઈફની સ્ટોરી છે. તો એમણે કીધું કે કેવી રીતે? એટલે મેં કીધું કે હું પણ મારા દાદાજી પાસે સંગીત શીખ્યો અને મને ખ્યાલ છે એ કેવી રીતના દાદા અને પૌત્રનો રિલેશન અને ગુરુ શિષ્યની રિલેશનશીપ ક્યાં ક્યાં કેવી રીતે થતી હતી. સો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી આ સ્ટોરી. ઘણી બધી વસ્તુ આઈ થિંક નોટ જસ્ટ મી, ઘણા બધા મ્યુઝિશિયન્સ પોતાની સાથે આ સ્ટોરીને રિલેટ કરશે જ્યારે પણ જોશે ત્યારે. સો પછી એક્ટર્સ સાથેની ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ. એ વખતે નસીરજીના બધાના ફાઇનલ નહોતા થયા, ધીમે ધીમે બધા એક્ટર્સ ફાઇનલ થતા ગયા અને એ લોકોની મ્યુઝિકલ ટ્રેનિંગ મેં સ્ટાર્ટ કરી. ઋત્વિક જે રાધે છે એનું મેઇન કેરેક્ટર છે, એની સાથે લગભગ મેં 3-1 મહિના જેવો સમય વિતાવ્યો. રોજ મ્યુઝિક શીખવાડવાનું એને થતું હતું. નસીરજી સાથે લગભગ 1-1.5 મહિના જેવો સમય રેગ્યુલરલી એમની પાસે જઈને મ્યુઝિક શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું મેં. અતુલજી, અતુલ કુલકર્ણી સાથે એવું હતું કે જ્યારે જ્યારે ફ્રી હોતા હતા ત્યારે હું એમના ઘરે જતો હતો અને અમે લોકો લગભગ 3-4 કલાક 5 કલાક એની પર કામ કરતા હતા. અને આખી જગ્યા કે તમે નોર્મલ લિપસિંગ કોઈને પણ શીખવાડી શકો પણ ક્લાસિકલ મ્યુઝિક ઇટ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે એના હાવભાવ, એની હેન્ડ મુમેન્ટ્સ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમને ખબર હોય અને એ બહુ નેચરલ લાગવું જોઈએ. સૌથી મોટી ચેલેન્જ હતી મારા માટે. વધારે પડતું બી ના લાગવું જોઈએ અને ક્યાંક ઓછું પણ ના લાગવું જોઈએ. એટલે નાની નાની ઘણી બધી વસ્તુઓનો ડિટેલ વર્ક કર્યું એમાં. અને પછી જેમ જેમ શૂટ સ્ટાર્ટ થયું, એ વખતે હું શૂટ પર પણ એ લોકોની સાથે જ હોઉં. ઘણા સીન્સ એવા શૂટ કર્યા કે જેમાં ક્લોઝઅપ હોય ત્યારે હું એમની સામે બેઠો હોઉં, હું એક્ઝેક્ટલી એ વસ્તુ કરું ને એ લોકો મને ઇમિટેટ કરવાનો ટ્રાય કરે. અને ઘણા બધા સીન એવી રીતે શૂટ કર્યા. અને એક યાદગાર પ્રસંગ આપને, એક એકચ્યુઅલી ઘણા બધા યાદગાર પ્રસંગ છે. સો એક આપને, એક બે આપને જણાવું છું. અમે લોકો 2019 એપ્રિલમાં બિકાનેરમાં આ સીન શૂટ કરી રહ્યા હતા જેમાં નસીરજી આ બંદિશ ગાય છે, ગરજ ગરજ આજ મેઘ ઘન ને ઘન ને છાયો રે. મલ્હાર રાગની આ બંદિશ છે જે શંકરજી આ સિરીઝ માટે સ્પેશિયલી કમ્પોઝ કરી છે, શંકર એસાન લોય. સો એનું શૂટ સ્ટાર્ટ કર્યું અને અચાનકથી વરસાદ, એપ્રિલ મહિનામાં જોરદાર વરસાદ પડ્યો અને એવો વરસાદ કે શૂટ 2 દિવસ માટે બંધ કરી દેવું પડ્યું. એટલે એવું કહેવાય ને કે જે રાગની પ્રકૃતિ પર અસર, એ અમે લોકોએ એકચ્યુઅલી બધાએ અનુભવ કર્યો એનો. અને કદાચ જે પણ રીઝન હોય, પણ અમે તો એવું જ માનીએ છીએ કે રાગની પ્રકૃતિ પર અસર થઈ અને વરસાદ પડ્યો. અને બહુ જ નસીરજી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું મને. એક એમનો એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે મને. બંદિશ બેન્ડિટ્સમાં આપ જોશો તો મારું પણ એક નાનકડું એક રોલ છે, કેમિયો છે. તો જ્યારે એનું શૂટ કરવાનું હતું, નસીરજીએ કીધું કે જબ હમારા શૂટ હોતા હૈ તબ અક્ષત હમારે સામને હોતા હૈ ઓર હમે હેલ્પ કરતા હૈ. અબ જબ વો એક્ટિંગ કર રહા હૈ, વો શૂટ કર રહા હૈ, તો મેરી ભી જિમ્મેદારી હૈ કે મેં ઉસકે સામને બેઠું ઓર ઉસે હેલ્પ કરું. બહુ સ્વીટલી એ સામે બેઠા અને બહુ સરસ રીતે વસ્તુ એમણે એપ્રિશિએટ કરી. સો આઈ થિંક મારા માટેનો આ સૌથી યાદગાર પ્રસંગ છે કે આટલા મોટા ગજાના કલાકાર, આર્ટિસ્ટ, એક્ટર કે જેમને આખી દુનિયા ફોલો કરે છે, એ આટલું સરસ રીતે આવી સારી રીતે આશીર્વાદ આપે, એ મારા માટે બહુ જ મોટી વાત છે. બહુ સરસ કિસ્સો કયો અક્ષત, બહુ મજા આવી કે કેવો વરસાદ, સંગીતની તાકાતની આપણને ખબર છે. આપણે સાંભળ્યું છે કે તાનારીરીએ પણ મલ્હાર ગાઈને વરસાદની વર્ષા કરી હતી, પણ અત્યારના જમાનામાં પણ આ પોસિબલ છે એ જાણીને વધારે આનંદ થયો. અક્ષત, તમારા પરિવાર વિશે થોડીક વાત કરો અને મુંબઈ આવવાનું કેવી રીતે બન્યું એ આખી જર્ની વિશે પણ થોડીક વાત સાંભળવી છે. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે કે મારા દાદાજી સ્વર્ગીય પંડિત કૃષ્ણકાંત પરીખ ખૂબ જ મોટા કલાકાર, ગુરુ કહેવાતા અને ઘણા બધા શિષ્યો એમની પાસે તૈયાર થયા અમદાવાદના અને ગુજરાતના. તો જેટલા પણ અત્યારે ખ્યાતનામ કલાકારો છે, મોટાભાગના બધા જ એમના શિષ્યો છે. અને એ સેમ ટ્રેડિશન મારા ફાધર એમને ફોલો કરી, મારા કાકાજીએ એ પણ ગાય છે.
અને મારી થર્ડ જનરેશન મારા ફેમિલીમાં કે જે સંગીતમાં મ્યુઝિકમાં પોતાની કરિયર પરસ્યુ કરી રહ્યા છે. મારું મુંબઈ આવવાનું 2012માં થયું અમદાવાદ છોડીને. લગભગ હું 7-8 વર્ષનો હતો ત્યારથી મેં મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું દાદાજી પાસે. અને દાદાજી તો આઈ થિંક 2010માં ગુજરી ગયા. અને 2012માં 10th થી 12th વચ્ચેનો સમય એવો હતો કે હું મ્યુઝિકમાં ગાવા સિવાયનું બધું જ કરતો હતો. એક સ્ટુડિયોમાં સાઉન્ડ રેકોર્ડિંગનું કામ કરતો હતો, મને એ વખતે સાઉન્ડ એન્જિનિયર બનવું હતું અને ઘણું બધું, એટલે હું એ દિશામાં વધારે કામ કરતો હતો. અને પણ ક્યાંક મેં નોટિસ કર્યું કે એટ ધી એન્ડ મને ફ્રસ્ટ્રેશન આવતું હતું કે યાર મારે ગાવું છે પણ હું ગઈ નથી શકતો કોઈ કારણોસર. અને એ વસ્તુ 2012માં મારા દાદાજીના, પિતાજીના, અમારા ફેમિલીના બધાના ગુરુ કહેવાય સંગીત માર્તન પંડિત જસરાજજી એ અમદાવાદ આવ્યા હતા અને સપ્તક કોન્ફરન્સ વખતે, અને એમને શું નોટિસ કર્યું મારામાં મને પણ નથી ખબર. સપ્તકની કોન્સર્ટ પતી એમણે ગ્રીન રૂમમાં પત્યા પછી મારા મમ્મી અને પપ્પા બંનેને બોલાવ્યા અને કીધું કે તમારા દીકરાને હું મુંબઈ લઈને જાઉં છું, એટલે તો તમને કોઈ વાંધો તો નથી ને. તો એ લોકોએ કીધું કે અમારા માટે તો આનાથી વિશેષ શું હોઈ શકે. અને એમણે કીધું અને લગભગ એક વીકમાં તો હું સામાન લઈને મુંબઈ પહોંચી ગયો. અને ત્યારબાદ મુંબઈમાં એમની પાસે જ્યારે પણ એમને સમય હોય, એમના સાનિધ્યમાં મેં પંડિત રતનમોહન શર્માજી પાસે એમના ઘરે રહીને ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે સંગીત શીખ્યું. હજી પણ શીખું છું, હજી પણ એવું જ લાગે છે કે જસ્ટ શરૂઆત કરી છે, હજી તો બહુ જ બધું શીખવાનું બાકી છે. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મુંબઈ આવ્યા પછી મને લગભગ 5-1 વર્ષ મને પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજી પાસે શીખવાનો મોકો મળ્યો. અને પુરુષોત્તમ દાદાએ બહુ જ સરસ રીતે એમની પાસે શીખવાડતા હતા અને ખૂબ જ પ્રેમ, હજી પણ એટલો પ્રેમ કરે છે. સો એમની પાસે પણ મને ઘણું શીખવા મળ્યું. અને યસ, આખી જર્ની આવી રીતે સ્ટાર્ટ થઈ મુંબઈ આવ્યા પછી. અને ઘણા છેલ્લા લગભગ 5-1 વર્ષથી મારું કામ કમર્શિયલ મ્યુઝિકમાં વધારે છે. હું સિરિયલ્સ માટે, એડ્સ, જિંગલ્સ માટે, ફિલ્મ્સ માટે મારું કામ વધારે છે. ક્લાસિકલ મ્યુઝિક ઓફકોર્સ એનો રિયાઝ તો એ જ ચાલુ છે, શીખવાનું એ જ ચાલુ છે અને એ તો એ જ રહેશે. પણ એના કારણે હું આ કમર્શિયલી ઘણું બધું કામ કરી શકું છું. ઓકે, ગ્રેટ. આઈ વિશ કે તમને મુંબઈ શહેરમાં બહુ જ સક્સેસ મળે, બિકોઝ ઇટ્સ અ બ્લેસ સિટી. તો હવે એક પ્રશ્ન છે કે તમારી મહત્વાકાંક્ષા શું છે અને તમારા ફ્યુચર પ્રોજેક્ટ્સ કયા છે જેના પર તમે કામ કરવા ઈચ્છો છો? ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ છે કે જે હું કરવા માંગુ છું અને હું ધીમે ધીમે જેવી રીતના ઓપોર્ચ્યુનિટી મળશે હું કરીશ. પણ યસ, મારી મહત્વાકાંક્ષા કહું તો મારે પ્લેબેક સિંગર બનવું છે. એના માટેના જે પણ પ્રયત્નો થાય બધા જ હું કરું છું. અને ઘણા બધા પ્રોજેક્ટ્સ માટે ગાયું પણ છે. ઘણા એવા પણ પ્રોજેક્ટ્સ છે કે જે ગાયેલું હતું અને મને એવું હતું કે યાર આ તો બહુ જ મસ્ત છે, આમાં પણ કોઈ કારણોસર એ રિલીઝ જ નથી થયા. દરેક આર્ટિસ્ટ સાથે એવું થતું હોય છે. અને સો યસ, પ્લેબેક સિંગિંગ. અને મારી બહુ જ ઈચ્છા છે કે હું એક બહુ સુંદર મ્યુઝિક સ્કૂલ બનાવું જેમાં સંગીત શીખવાડું લોકોને. અને દરેક પ્રકારનું જે વસ્તુને મેં લાઈફમાં શીખી છે, મેં એક્સપ્લોર કરી છે, એ બધી જ વસ્તુ હું સ્ટુડન્ટ્સને શીખવાડું. એ મારી લાઈફનું બહુ મોટું ડ્રીમ છે. અને એ ઉપરાંત ગુજરાતી ભાષા માટે મને એવું છે કે હું એક બહુ જ સુંદર મ્યુઝિકલ પ્લે બનાવું કે જેમાં ગુજરાત અલગ અલગ, મતલબ ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી સંગીત તો ખરું જ, પણ એની સાથે સાથે ફોક સંગીત અને ક્લાસિકલ સંગીતનો એક બહુ સુંદર સમન્વય થઈ શકે. અને એવી એક સ્ટોરી ડિઝાઇન કરી, એક પ્લે ડિઝાઇન કરી. અને મારી બહુ જ ઈચ્છા છે કે હું એક મ્યુઝિકલ પ્લે ગુજરાતીમાં બનાવું અને દર્શકો સુધી પહોંચતો કરું. સો યસ, આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે. એક ઇનફેક્ટ એક પ્રોજેક્ટ હું અત્યારે કામ કરી રહ્યો છું કે જેમાં ક્લાસિકલ બંદિશને હું ઇલેક્ટ્રોનિક મ્યુઝિકની સાથે કોલેબરેટ કરી અને એક આલ્બમ બનાવી રહ્યો છું. સો દેર આર મેની પ્રોજેક્ટ્સ, હોપફુલી કેવી રીતે એક્ઝિક્યુટ થશે, પણ યસ આ બધા પર કામ ચાલી રહ્યું છે. મિત્રો, આજે આપણી સાથે અક્ષત પરીખના પત્ની પ્રાર્થના મહેતા પણ છે. શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પિયાનિસ્ટ ઇન ગુજરાત. હાર્મની મ્યુઝિક એકેડેમી નામે એક સંગીતની સ્કૂલ પણ ચલાવે છે જેમાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખવાડે છે.
સોલો પરફોર્મન્સીસ પણ ઘણા કરે છે. એમણે લંડનની ટ્રિનિટી કોલેજમાંથી ટ્રેનિંગ લીધી છે. તો આવા ઉત્તમ પિયાનિસ્ટ પણ આજે આપણી સાથે છે, તો એનો લાભ તો લેવો જ જોઈએ ને. તો આપણને આજે પ્રાર્થના મહેતા, ઓરિજિનલી ઇટાલિયન કમ્પોઝરે કમ્પોઝ કરેલો એક સરસ પીસ, વેસ્ટર્ન મ્યુઝિક પર આધારિત છે, વેસ્ટર્ન ક્લાસિકલનો, એ પીસ આપણને સંભળાવશે. અને એ પીસનું નામ છે સેનેટીનો. તો આપણે આ પીસ એમની પાસેથી સાંભળીએ અને પછી આ વિડીયોનું સમાપન કરીશું. બંને કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છા સ્વર ગુર્જરી તરફથી. અક્ષત પરીખ તો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઉપરાંત ઘણી બધી અરેન્જમેન્ટ, ટેકનિકલ વસ્તુઓ પણ કરે છે, અને સાથે એમની સંગતમાં છે પ્રાર્થના મહેતા. તો આ બંને યુવાન કલાકારો ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું. અક્ષત પરીખ તો સુગમ સંગીત પણ બહુ જ સરસ ગાય છે, અને એમણે આ બંદિશ પેન્ડિટ્સમાં એક કેમિયો પણ કર્યો છે, એક નાનકડો રોલ ફર્સ્ટ અને લાસ્ટ એપિસોડમાં એન્કર તરીકેનો. તો એમનામાં તો એક કલા પણ છુપાયેલી છે. તો લેટ્સ વિશ કે આપણે આપણા ગુજરાતી કલાકારો ઇન્ટરનેશનલ સ્તરે નામ કમાય અને ખૂબ પ્રગતિ કરે. તો ચાલો સાંભળીએ છેલ્લે પિયાનો વાદન.